ભાવનગર જિલ્લાના તળાજામાં આવેલ અને બારમાસી બંદર તરીકે ઓળખાતું સરતાનપર બંદર છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતમાં છે, કારણ કે અહીં 1982માં આવેલા વાવાઝોડા સમયે જેટી વગેરેને નુકસાન થયા બાદ આજ સુધી ફરી તેનું રિપેરિંગ નથી કરાયું, જેથી કરીને અહીં માછીમારોનું કામ કરતા લોકો ભારે પરેશાનીનો સામનો કરે છે. સરકાર હવે જળ માર્ગે વાહન વ્યવસ્થા અને ધંધા રોજગારીની ઉપલબ્ધિ થાય તે માટે કામ કરી રહી છે. જળમાર્ગે વાહન વ્યવહાર વધવાથી સમય અને નાણાંનો પણ બચાવ થઈ શકે તેમ છે. તળાજા તાલુકામાં આવેલ સરતાનપર બંદર વર્ષો પહેલા બારમાસી બંદર તરીકે ઓળખવામાં આવતું હતું. અહીં વહાણવટાનો ઉદ્યોગ ચાલતો હતો. વર્ષો પહેલા આવેલા વિનાશક વાવાઝોડાને કારણે અહીંની જેટી તેમજ સરકારી ગોડાઉન જમીન દોસ્ત થઈ ગયા બાદ આજ સુધી કોઈપણ સરકારે સરતાનપર બંદરના વિકાસ માટે કોઈ આયોજન નથી કર્યું. સરતાનપર બંદરે 300થી વધુ બોટ્સ દ્વારા માછીમારો માછીમારીનું કામ કરે છે, જો કે તેમને માછીમારી કરીને આવ્યા બાદ દરિયો પુરાઈ જતા કાદવ કિચડમાં ચાલીને દરિયામાંથી આવવું પડતું હોય છે, અન્યથા દૂર હોડી રાખવી પડે છે. સ્થાનિક આગેવાનનું કહેવું છે કે સરતાનપર બંદરનો વિકાસ ગુજરાત સરકાર કરે તે જરૂરી છે. સરતાનપર બંદરના વિકાસ માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં હજુ સરકાર ઘોર નિંદ્રામાંથી નથી જાગી અને દરિયાકાંઠે 300થી વધુ બોટ લાંગરેલી જોવા મળે છે. સરતાનપર ગયા દરિયા કિનારે હોવાથી અન્ય કોઈ અહીં રોજગારીનું સાધન નથી. આ વિસ્તારમાં માત્ર માછીમારીનો એક જ વ્યવસાય ચાલે છે. દરિયામાં તમરના ઉગાડવામાં આવેલા વૃક્ષો પણ માછીમારો માટે આફત લઈને આવ્યા છે. તમરના વૃક્ષોને કારણે માછીમારોની જાળમાં માછલીઓની સાથે તમરના પાંદડા પણ આવી જતા માછીમારો મુશ્કેલી અનુભવી રહ્યા છે.